નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયના પ્રકરણ નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમ નું સ્વાધ્યાય 9.6નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. આપણી આ ચેનલમાં ધોરણ આઠના પ્રેક્ટિસ વર્ગના બધા જ પાઠના સોલ્યુશન લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના પ્રકરણ નંબર 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમના સ્વાધ્યાય 9.6નું સોલ્યુશન. મિત્રો, ધોરણ આઠના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના પ્રકરણ નંબર 9ના સ્વાધ્યાય 9.6નો વિડીયો તમારા મિત્રોને જરૂર શેર કરજો. 9.6 પ્રશ્ન નંબર 1 વિસ્તરણ કરો. એમાં આપણે દાખલો નંબર 1 જોઈએ. પહેલાં કાઉન્સમાં એક્સ વત્તા 4, બીજા કાઉન્સમાં એક્સ વત્તા 6. હવે એનો ઉકેલ જોઈએ. બરાબર, શું થશે? આ જે એક્સ છે, એક્સનો એક્સ રહેશે. હવે એનો ગુણાકાર આપણે એક્સ વત્તા 6 સાથે કરીશું. એક્સ વત્તા 6, વત્તાના વત્તા રહેશે, 4 ના 4 રહેશે. હવે આ જે કાઉન્સ છે ને એક્સ વત્તા 6, એને 4 વડે ગુણાકાર કરીશું. ઓકે, તો બરાબરના બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ આવશે. હવે વત્તા એક્સ ધન છે, અહીંયા પ્લસ 6 ધન, બંનેવું ધન છે. વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, અને 6 એકું 6 એટલે 6 આવશે, અને એક્સના એક્સ આવશે એટલે 6 એક્સ આવશે અહીંયા. હવે એ જ રીતે વત્તાના વત્તા, વત્તા એક્સ પણ વત્તા છે, ધન છે. ધન ગુણ્યા ધન કરે તો કેટલા આવશે? ધન આવશે. અને 4 એકું 4 એટલે 4, એક્સને એક્સ આવશે. એ જ રીતે વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, અને 4 ગુણ્યા 6 એટલે 24 આવશે. બરાબર બરાબરના બરાબર એક્સનો વર્ગ ને એક્સનો વર્ગ, વત્તાના વત્તા, 6 વત્તા 4 એટલે 10, ને એક્સના એક્સ રહેશે વત્તા 24. જવાબ આવશે એક્સનો વર્ગ વત્તા 10 એક્સ વત્તા 24. નંબર 2, પહેલાં કાઉન્સમાં એ વત્તા 5, બીજા કાઉન્સમાં એ વત્તા 10. ઉકેલ જોઈએ એનો. બરાબર, એના એ રહેશે. હવે આ જે કાઉન્સ છે ને એ વડે ગુણીશું, એ વત્તા 10 વત્તા 5. આ કાઉન્સને 5 વડે ગુણીશું, એ વત્તા 10. હવે બરાબરના બરાબર એ ગુણ્યા એ એટલે એનો વર્ગ વત્તા, હવે ધન ગુણ્યા ધન એટલે ધન, 10 એકું 10 એટલે 10, ને એના એ રહેશે. ઓકે, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, 5 એકું 5 એટલે 5, એના એ રહેશે. વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, અને 5 ગુણ્યા 10 એટલે 50 આવશે. બરાબરના બરાબર રહેશે એનો વર્ગ ને એનો વર્ગ, વત્તાના વત્તા રહેશે, અને 10 વત્તા 5 એટલે 15 એ થશે, વત્તા 50 આવશે. હવે જવાબ આવશે એનો વર્ગ વત્તા 15 એ વત્તા 50. નંબર 3, એક્સ વત્તા 6, બીજા કાઉન્સમાં એક્સ વત્તા 7, બરાબરના બરાબર એક્સના એક્સ રહેશે. હવે એક્સનો ગુણાકાર એક્સ વત્તા 7 સાથે કરીશું, વત્તા 6નો ગુણાકાર એક્સ વત્તા 7 સાથે કરીશું. બરાબરના બરાબર હશે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ રહેશે. વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, 7 એકું 7 એટલે 7 આવશે, એક્સના એક્સ રહેશે. વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, 6 એકું 6 એટલે 6, એક્સના એક્સ રહેશે. એક્સ વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, અને 6 ગુણ્યા 7 એટલે 42 આવશે. બરાબરના બરાબર એક્સના વર્ગને એક્સના વર્ગ, વત્તા 7 વત્તા 6 એટલે 13, એક્સ વત્તાના વત્તા 42 ના 42. જવાબ આવશે એક્સનો વર્ગ વત્તા 13 એક્સ વત્તા 42. નંબર 4, પહેલાં કાઉન્સમાં 3 એક્સ વત્તા 2, બીજા કાઉન્સમાં 3 એક્સ વત્તા 7, બરાબરના બરાબર 3 એક્સ. કાઉન્સ સાથે ગુણાકાર કરીશું, 3 એક્સ વત્તા 7 વત્તા 2. 2ને ગુણાકાર 3 એક્સ વત્તા 7 સાથે કરીશું, બરાબરના બરાબર 3 ગુણ્યા 3 એટલે 9 આવશે, અને એક્સનો વર્ગ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, વત્તા વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવે, ને 3 ગુણ્યા 7 એટલે 21 એક્સ, વત્તા 3 દુ 6 એક્સ, વત્તા 7 દુ 14, બરાબરના બરાબર 9 એક્સનો વર્ગ, વત્તા 21 વત્તા 6 એટલે 27 એક્સ, વત્તા 14. હવે દાખલો નંબર આપણે 5 જોઈએ. પહેલાં કાઉન્સમાં 4 એક્સ વત્તા 5, બીજા કાઉન્સમાં 4 એક્સ વત્તા 7, બરાબરના બરાબર. હવે ઉકેલ જોઈએ આ દાખલાનો. જોઈએ કે બરાબરના બરાબર ને 4 એક્સ ગુણ્યા આ કાઉન્સ સાથે ગુણવાનું, 4 એક્સ વત્તા 7 સાથે, વત્તા 5ને આ કાઉન્સ સાથે ગુણવાનું, 4 એક્સ વત્તા 7. બરાબરના બરાબર 4 ગુણ્યા 4 એટલે 16, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, 7 ચોક 7 ગુણ્યા 4 એટલે 28, એક્સને એક્સ રહેશે, વત્તા વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, અને 5 ગુણ્યા 4 એટલે 20 એક્સ, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, અને 5 સદામ 35 આવશે. બરાબરના બરાબર 16 એક્સનો વર્ગ, 28 વત્તા 20 એટલે 48 એક્સ આવે, વત્તા 35 આવે. જવાબ આવશે 16 એક્સનો વર્ગ વત્તા 35 એક્સ, 48 એક્સ વત્તા 35. નંબર 6, 7 એક્સ વત્તા 2, બીજા કાઉન્સમાં 7 એક્સ વત્તા 3, બરાબરના ઉકેલ જોઈએ આ દાખલાનો. તો જોઈએ બરાબરના બરાબર 7 એક્સ
નો ગુણાકાર થશે આ કૌંસ સાથે, 7x+3 2+2 રહેશે અને આ 2ના ગુણાકાર 7x+3 સાથે થશે, બરાબરના બરાબર રહેશે. 7×7 એટલે 49, x×x એટલે x2, વત્તા એટલે વત્તા આવશે, 7×3 એટલે 21x આવશે, વત્તા એટલે વત્તા 7 દુ 14x, વત્તા એટલે વત્તા 3 દુ 6, બરાબરના બરાબર. 49 x², 21+14 એટલે કેટલા આવે, 35x+6. દાખલો નંબર 7, x-3 x-4. હવે ઉકેલ જોઈએ, બરાબરના બરાબર. x×x-3×x-4 બરાબરના બરાબર. x×x એટલે x², વત્તા×ઓછા એટલે ઓછા આવે, ને 4×4x, ઓછા×વત્તા એટલે 3 3×3x. હવે −(-) એટલે વત્તા આવશે ને 3×4 આવશે, બરાબરના બરાબર. x²×x², 4×3 7 આવે, −(-) x²×x=12. જવાબ આવશે x²×7x+12. નંબર 8, x-3 (2×x-7). ઉકેલ જોઈએ, બરાબર. x×x-4 −(-3×x-7) બરાબર. x×x એટલે x², −(-) એટલે ઓછા, 7×7 એટલે 7x. હવે શું આવશે, −(-) એટલે ઓછા, 3×3 એટલે 3x, −(-) એટલે +3 = 21, બરાબરના બરાબર. x², 7×3 = 10, −(-) અહીં બંનેનું ચિહ્ન ઓછા, 10x + 21. નંબર 9, 2x-3 2x-5 બરાબરના બરાબર. 2x×2x-5 −(-3×2x-5 બરાબરના બરાબર. 2×2 એટલે 4 આવે, x×x એટલે x², −5×2 એટલે 10 10x, −(-) એટલે ઓછા, 3×6x, −(-) એટલે વત્તા આવે, ને 3×5 = 15. ઓકે, બરાબરના બરાબર. 4x², 10×6 એટલે 16, −16x + 15. નંબર 10, 3x-7 3x-5 ઉકેલ જોઈએ, બરાબર. 3x×3x-5 સાથે કરવાનો, −7×3x-5 સાથે કરવું, બરાબરના બરાબર. 3×3 એટલે 9, x×x એટલે x², −3×5 એટલે 15, ને −(-) એટલે ઓછા આવશે, 15x, −(-) એટલે ઓછા, 7×3 = 21x, −(-) એટલે +7×5 = 35, બરાબર. 9x² −15 + 21 એટલે 36x + 35. જવાબ આવશે આગળ. નંબર 11, 6ab-5 6ab-11 ઉકેલ જોઈએ, બરાબર. 6ab×6ab-11 −5×6ab-11 બરાબરના બરાબર. 6×6 એટલે 36, a×a એટલે એનો વર્ગ આવશે, b×b એટલે બીનો વર્ગ આવશે, એટલે આવશે 36 a²b², −(-) એટલે ઓછા આવશે, ને 11×6 એ બી આવશે, −5×30, −(-) એટલે ઓછા, ને 5×30 એ બી, −(-) એટલે વત્તા, ને 11×5 = 55, બરાબરના બરાબર. 36 a²b² ઓછા. હવે 66×35 એટલે 96 એ બી થઈ, +55. આગળ નંબર 11, પહેલાં કૌંસમાં 7xy-12 7xy-2 ઉકેલ જોઈએ, બરાબર. 7xy −7xy-2 સાથે ગુણવાનું, −12×7xy-2 બરાબરના બરાબર. 7×7 એટલે 49, x×x એટલે x², y×y એટલે y², −7×2 = 14xy, −(-) એટલે ઓછા, 12×7 = 84xy, −(-) એટલે વત્તા, ને 12×2 = 24, બરાબરના બરાબર. 49 x²y², હવે 84 અને 14 કેટલા થશે, અહીં ચિહ્ન ઓછાનું આવશે, બંને સમાન ચિહ્ન છે એટલે સરવાળો થાય છે, એટલે 14×84 = 98 થશે, અને x×y રહેશે. ઓકે, ને +(-) 24×24, જવાબ કેટલો આવશે, 49x²y² −98xy + 24. પ્રશ્ન 2, વિસ્તરણ કરો. એમાં આપણે પહેલો દાખલો જોઈએ, પહેલાં કૌંસમાં x+5 છે, બીજા કૌંસમાં x-3 છે. હવે એનો ઉકેલ જોઈએ આપણે, બરાબરના બરાબર. હવે આ જે એક્સ છે એને આ કૌંસ સાથે ગુણવાનું છે, x-3 સાથે, +5 પણ એ જ કૌંસ સાથે ગુણવાનું છે, x-3 સાથે, બરાબરના બરાબર. x×x એટલે કેટલા આવે, x², ને −(-) એટલે ચિહ્ન આવશે ધનનું, −(-) એટલે ઓછા આવશે, ને 3×3 = 3, ને x રહેશે,
વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તાને પાંચ ગુ પાંચ એટલે પાંચને એક્સના એક્સ રહેશે. વત્તા ગુણ્યા ઓછા એટલે અહીંયા આવશે ઓછા, પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર આવશે. એ જ રીતે બરાબર એક્સનો વર્ગ પાંચમાંથી ત્રણ જાય તો બે આવશે. મોટી સંખ્યાનું ચિહ્ન ધન છે એટલે ધન આવશે, ધન બે એક્સ ઓછા પંદરને ઓછા પંદર. જવાબ આવશે અહીં એક્સનો વર્ગ વત્તા બે એક્સ ઓછા પંદર. દાખલો નંબર બે જોઈએ. હવે પહેલાં કાઉન્સમાં એક્સની એક્સ ઓછા છ છે, બીજા કાઉન્સમાં એક્સ વત્તા પાંચ એક્સ વત્તા ચાર છે. તો આપણે એનો ઉકેલ જોઈએ. બરાબર એક્સ જે છે એને આપણે આ કાઉન્સ સાથે ગુણીશું એક્સ વત્તા ચાર સાથે, ઓછા છ સાથે આપણે આ કાઉન્સને પાછા ગુણીશું એક્સ વત્તા ચાર સાથે. બરાબર ને બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા. એ જ રીતે વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, ચાર એકુ ચાર એક્સ, ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા, છ એકુ છ એક્સ, ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા, છ ચોક ચોવીસ. બરાબર એક્સનો વર્ગ છમાંથી ચાર જાય તો બે એક્સ ઓછા ચોવીસ. હવે આપણે દાખલો નંબર ત્રણ જોઈએ. એક્સ વત્તા સાત બીજા કાઉન્સમાં એક્સ વત્તા ચાર બરાબરના બરાબર હશે. ઉકેલ જોઈએ એનો. એક્સ ગુણ્યા આ કાઉન્સ સાથે ગુણીશું એક્સને, એક્સ ઓછા ચાર વત્તા સાતને આ કાઉન્સ સાથે ગુણીશું એક્સ ઓછા ચાર. બરાબરના બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, ને વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા, અને ચાર ચાર એકુ ચાર એટલે ચાર, ને એક્સને એક્સ, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, અને સાત એકુ સાત એટલે સાત, સાત એક્સ, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા, સાત ચોક અઠ્ઠાવીસ. હવે બરાબરના બરાબર એક્સના વર્ગને એક્સનો વર્ગ, સાતમાંથી ચાર જાય ને તો ત્રણ એક્સ આવશે, વત્તા ત્રણ એક્સ ઓછા અઠ્ઠાવીસ. હવે નંબર ચાર જોઈએ. પહેલાં કાઉન્સમાં એક્સ ઓછા આઠ, બીજા કાઉન્સમાં એક્સ વત્તા ત્રણ. ઉકેલ જોઈએ એનો. બરાબર એક્સ ગુણ્યા એક્સ વત્તા ત્રણ ઓછા આઠ ગુણ્યા એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વત્તા ત્રણ એકુ ત્રણ એક્સ ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા આવશે, આઠ એકુ આઠ આવશે, ને એક્સને એક્સ રહેશે. વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે, ને આઠ તરી ચોવીસ આવશે. એ જ રીતે અહીં બરાબર એક્સનો વર્ગ હવે આઠમાંથી ત્રણ જાય તો પાંચ આવશે, પાંચ એક્સ ઓછા ચોવીસ આવશે. આગળ નંબર પાંચ. પહેલાં કાઉન્સમાં બે એક્સ વત્તા પાંચ, બીજા કાઉન્સમાં બે એક્સ ઓછા ત્રણ. હવે એનો ઉકેલ જોઈએ. બરાબર બે એક્સ ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ વત્તા પાંચ ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ બરાબરના બરાબર બે ગુણ્યા બે એટલે ચાર, એક્સનો વર્ગનો એક્સનો વર્ગ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ. હવે ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા આવશે, ને ત્રણ દુ છ એક્સ આવશે અહીં. ઓકે વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, અને પાંચ ગુણ્યા બે એટલે દસ એક્સ આવશે. વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા, અને પાંચ તરી પંદર. હવે બરાબર ચાર એક્સનો વર્ગ, ને દસમાંથી છ જાય એટલે ચાર એક્સ વત્તા ચાર એક્સ ઓછા પંદર. નંબર છ. પહેલાં કાઉન્સમાં પાંચ એક્સ ઓછા ચાર, બીજા કાઉન્સમાં પાંચ એક્સ વત્તા નવ. હવે એનો ઉકેલ જોઈએ. બરાબર પાંચ એક્સ ગુણ્યા પાંચ એક્સ વત્તા નવ ઓછા ચાર, બીજા કાઉન્સમાં પાંચ એક્સ વત્તા નવ બરાબરના બરાબર પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ આવે, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ આવે, પાંચ ગુણ્યા નવ એટલે પિસ્તાલીસ આવશે, ને વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવશે, ને એક્સના એક્સ આવશે, ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા, અને ચાર પચાસ વીસ એક્સ આવશે, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે, ને નવ ચોક છત્રીસ આવશે. બરાબરને બરાબર આવશે પચીસ એક્સનો વર્ગ, પિસ્તાલીસમાંથી વીસ દે એટલે પચીસ આવશે. ધન સંખ્યા મોટી સંખ્યા ધન છે એટલે તેનું ચિહ્ન આવશે, ઓછા છત્રીસ આવશે. જવાબ આવશે પચીસ એક્સનો વર્ગ વત્તા પચીસ એક્સ ઓછા છત્રીસ. નંબર સાત. પહેલાં કાઉન્સમાં સાત એક્સ ઓછા ચાર, બીજા કાઉન્સમાં સાત એક્સ વત્તા ત્રણ. ઉકેલ જોઈએ એ આપણે દાખલાનો. જોઈએ કે સાત એક્સને આ કાઉન્સ સાથે ગુણવાનું છે. બરાબરના બરાબર સાત એક્સ પહેલાં કાઉન્સમાં સાત એક્સ વત્તા ત્રણ ઓછા ચાર, એને આપણે એ જ કાઉન્સ સાથે ગુણવાનું છે, સાત એક્સ વત્તા ત્રણ. બરાબરના બરાબર સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ, એક્સ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, સાત તરી એકવીસ, એકવીસ એક્સ ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા, અને સાત ચોક અઠ્ઠાવીસ એક્સ, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે, ને સાત તરી ચાર તરી બાર. બરાબરના બરાબર ઓગણપચાસ એક્સનો વર્ગ, અઠ્ઠાવીસમાંથી એકવીસ એટલે સાત એક્સ આવશે ઓછા બાર. નંબર આઠ. અગિયાર એક્સ વત્તા સાત, ને અગિયાર એક્સ ઓછા છ. ઉકેલ બરાબર અગિયાર અગિયાર ગુણ્યા પહેલાં કાઉન્સ સાથે ગુણવાનું, અગિયાર એક્સ ઓછા છ વત્તા સાત ગુણ્યા અગિયાર એક્સ ઓછા છ. બરાબરના બરાબર અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો એકવીસ, એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ આવશે, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે, ને અગિયાર ગુણ્યા છ એટલે છાસઠ એક્સ આવશે, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, અને સાત ગુણ્યા અગિયાર એટલે સિત્તોતેર એક્સ, ને વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે, ને છ સત્તાવન બેતાલીસ. બરાબરના બરાબર આવશે એકસો એકવીસ એક્સનો વર્ગ, ને સિત્તોતેરમાંથી છાસઠ જાય એટલે અગિયાર એક્સ આવે, ને ઓછા બેતાલીસ આવશે. ઓકે એ જ રીતે દાખલો નંબર નવ.
પહેલા કૌંસમાં 4m ઓછા 9 બીજા કૌંસમાં 4m 7 ઉકેલ જોઈએ બરાબર 4m ને પહેલા કૌંસ સાથે ગુણવાનું છે 4m 7 ઓછા 9 ને આ કૌંસ સાથે ગુણવાનું 4m 7 બરાબર 4 ગુણ્યા 4 એટલે 16 m ગુણ્યા m એટલે m નો વર્ગ 728 m હવે 7 ગુણ્યા ઓછા એટલે ઓછા આવે ને 9 4 36 m આવે 7 ગુણ્યા ઓછા એટલે ઓછા આવે ને 9 7 63 આવશે બરાબર ને બરાબર આવશે 16 m નો વર્ગ આવશે 28 માં 36 મોટી સંખ્યા છે 36 મોટી સંખ્યા છે અને વિરોધી ચિહ્ન છે એટલે બાદબાકી થાય છે અહીં 36 માંથી 28 થાય એટલે 8 આવશે ને મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણ નું ચિહ્ન આવશે ઋણ 8 m ઓછા 63 નો ઓછા 63 આવશે જવાબ આવશે 16 m નો વર્ગ ઓછા 8 m ઓછા 63 દાખલો નંબર 10 પહેલા કૌંસમાં 10x ઓછા 3 બીજા કૌંસમાં 10x 7 ઉકેલ જોઈએ આ દાખલાનો બરાબર 10x ને આ કૌંસ સાથે ગુણવાનું છે કે 10x 7 ઓછા 3 તો આ કૌંસ છે 10x 7 બરાબર ને બરાબર 10 ગુણ્યા 10 એટલે 100 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા 10 સતામ 70 x વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા અને 10 ગુણ્યા 3 એટલે 30x વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા અને 7 તરી 21 બરાબર 100x નો વર્ગ 70માંથી 30 જાય તો 40x આવશે અને ઓછા 21 હવે 100x નો વર્ગ વત્તા 40 ઓછા 21 આગળ દાખલો નંબર 11 પહેલા કૌંસમાં 5ab વત્તા 3 બીજા કૌંસમાં 5ab ઓછા 2 હવે ઉકેલ જોઈએ તો બરાબર 5ab ને પહેલા કૌંસ સાથે ગુણવાનું 5ab ઓછા 2 વત્તા 3 પહેલા કૌંસમાં 5ab ઓછા 2 સાથે ગુણવાનું બરાબર ને બરાબર એટલે 25 5 5 25 a નો વર્ગ b નો વર્ગ ઓછા 5 2 10ab વત્તા ગુણ્યા વત્તા એટલે કેટલા આવે વત્તા અને 3 5 15ab ઓછા 3 2 6 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 6 બરાબર ને બરાબર 25 a નો વર્ગ b નો વર્ગ અને 15માંથી 10 જાય એટલે 5ab આવશે ઓછા 10 હવે દાખલો નંબર 12 જોઈએ પહેલા કૌંસમાં 6mn ઓછા 5c બીજા કૌંસમાં 6mn વત્તા 7c ઉકેલ જોઈએ બરાબર 6mn એને ગુણવાનું છે 6mn વત્તા 7c ઓછા 5c એને ગુણવાનું છે 6mn વત્તા 7c બરાબર ને બરાબર 6 ગુણ્યા 6 એટલે 36 m નો વર્ગ એટલે m ગુણ્યા m એટલે m નો વર્ગ n ગુણ્યા n એટલે n નો વર્ગ વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા 642 mnc આવશે વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા ને 536 mnc વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા ને 735 c નો વર્ગ આવશે કેમ કે c ગુણ્યા c એટલે c નો વર્ગ આવે બરાબર ને બરાબર 36 n નો વર્ગ વત્તા વત્તા ઓછા વિરોધી ચિહ્ન છે બાદબાકી થશે ને મોટી સંખ્યાનું ચિહ્ન આવશે મોટી સંખ્યા 42 છે નાની સંખ્યા 30 છે 42માંથી 30 જાય એટલે 12 આવશે મોટી સંખ્યાનું ચિહ્ન ધન છે એટલે ધન 12 આવશે ઓકે તો ઓછા 35 સી નો વર્ગ જવાબ આવશે આપણો 36 એમ નો વર્ગ એમ નો વર્ગ વત્તા 12 mnc ઓછા 35 સી નો વર્ગ દાખલો નંબર 13 પહેલા કૌંસમાં 4a ઓછા mn બીજા કૌંસમાં 4a વત્તા 3 mn ઉકેલ જોઈએ આ દાખલાનો તો આપણે શું કરવાનું બરાબર 4a ગુણ્યા આ પદ સાથે આ કૌંસ સાથે ગુણવાનું 4a વત્તા 3 mn ઓછા mn સાણી સાથે ગુણવાનું 4a વત્તા 3 mn સાથે બરાબર ને બરાબર 4 ગુણ્યા 4 એટલે 16 a નો વર્ગ એટલે a ગુણ્યા a એટલે a નો વર્ગ વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા 4 તરી 12 a mn વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે ને 4 a mn વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે ને 3 mn m નો વર્ગ ને n નો વર્ગ બરાબર ને બરાબર 16 a નો વર્ગ વત્તા હવે 12 માંથી 4 જાય એટલે 8 a mn એટલે ઓછા 3 m નો વર્ગ ને n નો વર્ગ પ્રશ્નનો દાખલો નંબર 14 11x ઓછા 6ab 11x વત્તા 5ab ઉકેલ બરાબર 11x ને આ કૌંસ સાથે ગુણીશું 11x વત્તા 5ab ઓછા 6ab ને 11x વત્તા 5ab સાથે ગુણીશું બરાબર 11 ગુણ્યા 11 એટલે 121 થાય x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા થાય ને 11 પંચમ 55 થાય ને xab ને xab આવશે વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે 11 ગુણ્યા 6 એટલે 66 આવે છે ને અહીંયા શું આવશે xab વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવશે ને 6 5 30 આવશે a ગુણ્યા a એટલે a નો વર્ગ આવે b ગુણ્યા b એટલે b નો વર્ગ આવે બરાબર ને બરાબર આવશે 121 x નો વર્ગ 55 66માંથી 55 જાય તો 11 આવે મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ છે એટલે ઋણ આવે ને ઋણ xab ઓછા 30 a નો વર્ગ ને b નો વર્ગ પ્રશ્ન 3 સાચા જોડકા બનાવો a વિભાગ છે b વિભાગ છે 1 2 3 છે a b c d છે હવે જોઈએ
એક્સ વત્તા બે, એક્સ વત્તા એક, તો એને શું આવશે? ડી. એક્સનો વર્ગ વત્તા ત્રણ, એક્સ વત્તા બે. નંબર બે, એક્સ ઓછા બે, એક્સ વત્તા એક, તો એનો જવાબ આવશે સી. એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા બે. નંબર ત્રણ, એક્સ વત્તા બે, એક્સ ઓછા એક, જવાબ આવશે બી. એક્સનો વર્ગ વત્તા એક્સ ઓછા બે. નંબર ચાર, એક્સ ઓછા બે, એક્સ એક્સ ઓછા એક, જવાબ આવશે એ. એક્સનો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે. પ્રશ્ન ચાર, વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી કિંમત શોધો. એમાં આપણે જોઈએ પહેલો દાખલો, એકવીસ ગુણ્યા ત્રેવીસ બરાબર વીસ વત્તા એક, વીસ વત્તા ત્રણ. તો હવે શું આવશે? વીસને વીસ વત્તા ત્રણ સાથે ગુણીશું, ને એક અને વીસ વત્તા ત્રણ સાથે ગુણીશું. વીસ ગુણ્યા વીસ એટલે ચારસો, પછી વીસ ગુણ્યા ત્રણ એટલે સાત, વત્તા સાત આવશે. વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, અને વીસ એકું વીસ એટલે વીસ આવશે. અને વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા આવે, અને ત્રણ એકું ત્રણ આવે. બધાનો સરવાળો થશે ચારસો ને ત્રિયાસી. હવે નંબર બે, બાવન ગુણ્યા ચોપન બરાબર, એના ભાગ પડશે પચાસ વત્તા બે, અને પચાસ વત્તા ચાર બરાબર પચાસ ગુણ્યા પચાસ વત્તા ચાર, અને બે ગુણ્યા વત્તાને વત્તા, અને બે ગુણ્યા પચાસ વત્તા ચાર. હવે શું આવશે? પચાસ ગુણ્યા પચાસ એટલે પચીસો, વત્તા પચાસ ગુણ્યા બસો, પચાસ ગુણ્યા ચાર એટલે બસો, અને બે ગુણ્યા પચાસ એટલે સો, અને વત્તા ચાર દુ આઠ. બધી સંખ્યાનો સરવાળો થશે બરાબર બે હજાર આઠસો આઠ. નંબર ત્રણ, એકસઠ એકસઠ ગુણ્યા સત્તાવન બરાબર સાત વત્તા એક, એટલે સાત ઓછા ત્રણ બરાબર ના બરાબર સાત, સાત ઓછા ત્રણ વત્તા એક, સાત ઓછા ત્રણ બરાબર છત્રીસ, સાત ગુણ્યા સાત છત્રીસો, ઓછા ત્રણ છંગ હજાર એકસો એંસી, વત્તા ને વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા સાત, સાત એકું સાત, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા ત્રણ એકું ત્રણ. હવે ધન ધનનો સરવાળો કરીશું, છત્રીસ સાત આવશે, ઓછા ઋણનો સરવાળો આવશે, ઓછા એકસો ત્યાંસી. હવે બાદબાકીનો દાખલો છે, ત્રણ હજાર ચારસો સિત્તોતેર જવાબ આવશે. દાખલો નંબર ચાર જોઈએ, તોતેર ગુણ્યા ઓગણસિત્તેર, તોતેર ગુણ્યા ઓગણસિત્તેર બરાબર ના બરાબર આવશે. અહીં સિત્તેર વત્તા ત્રણ, સિત્તેર ઓછા એક, આ બંનેના ભાગ છે બરાબર ના બરાબર આવશે. સિત્તેર ના સિત્તેર, સિત્તેર ગુણ્યા આ કૌંસ સાથે ગુણ્યા, સિત્તેર ઓછા એક, વત્તાના વત્તા, ત્રણના ત્રણ. હવે ત્રણને પણ આ કૌંસ સાથે ગુણ્યા, સિત્તેર ઓછા એક સાથે, ઓકે બરાબર ના બરાબર થશે. સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ થઈ, હે ને. બીજા બે મીંડા આવી જશે એટલે ચાર હજાર નવસો આવશે. વત્તા ગુણ્યા ઓછા એટલે કેટલા આવે? ઓછા સિત્તેર એકું સિત્તેર એટલે સિત્તેર, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, સિત્તેર ગુણ્યા ત્રણ એટલે બસો દસ, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા ત્રણ એકું ત્રણ, કેટલું આવશે? અહીં ધન સંખ્યાનો સરવાળો આવશે બરાબર ના બરાબર. ધન સંખ્યાનો સરવાળો આવશે પાંચ હજાર એકસો દસ, વત્તા ઓછા ગુણ્યા ઓછા, ગુણાકાર હશે જ નહીં, બંને સંખ્યા સમાન છે એટલે સરવાળો થાય છે. અહીં સિત્તેર વત્તા ત્રણ એટલે તોતેરને સંખ્યા ચિહ્ન આવશે ઋણ. હવે બાદબાકીનો દાખલો થઈ ગયો બરાબર, કેટલા આવશે અહીં જવાબ? પાંચ હજાર એકસો દસ ઓછા તોતેર બરાબર આવશે પાંચ હજાર સાડત્રીસ. હવે દાખલો નંબર પાંચ જોઈએ, પાંત્રીસ ગુણ્યા છત્રીસ. હવે ઉકેલ જોઈએ દાખલાનો બરાબર, ત્રીસ વત્તા પાંચ એટલે પાંત્રીસ, અને ત્રીસ વત્તા છ એટલે છત્રીસ, ઓકે. ત્રીસ બરાબર ને બરાબર ત્રીસ ગુણ્યા અકાઉન્ટ સાથે ગુણ્યા ત્રીસ વત્તા છ, વત્તાના વત્તા પાંચને પણ અકાઉન્ટ સાથે ગુણીશું. ત્રીસ વત્તા છ બરાબર, ત્રીસ ગુણ્યા ત્રીસ એટલે નવસો, વત્તાના વત્તા છ ગુણ્યા ત્રીસ એટલે એકસો એંસી, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર આવે અને શૂન્ય આવશે. વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, પાંચ છંગ ત્રીસ. આ ચારે નો સરવાળો થશે નવસો વત્તા એકસો ને એંસી વત્તા એકસો પચાસ વત્તા ત્રીસ બરાબર થશે એક હજાર બસો સાત. દાખલો નંબર છ, બ્યાસી ગુણ્યા નેવ્યાસી બરાબર, એંસી વત્તા બે એટલે બ્યાસી, એંસી વત્તા નવ એટલે નેવ્યાસી બરાબર ના બરાબર. એંસી ને એંસી, એંસીને આપણે એંસી વત્તા નવ સાથે ગુણીશું, વત્તાના વત્તા બેના બે, એંસી વત્તા નવ સાથે ગુણીશું બરાબર ના બરાબર. એંસી ગુણ્યા એંસી એટલે ચોસઠ સો આવશે, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, એંસી ગુણ્યા નવ એટલે સાતસો વીસ આવશે, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, ને એંસી ગુણ્યા બે એટલે એકસો સાત, વત્તા ગુણ્યા વત્તા એટલે વત્તા, નવ દુ અઢાર. હવે ચોસઠ સો વત્તા સાતસો વીસ વત્તા એકસો સાત વત્તા અઢાર, ટોટલ કેટલો જવાબ આવશે? સાત હજાર બસો ને અઠ્ઠાણું. દાખલો નંબર સાત જોઈએ, એક પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ છ બરાબર, કેટલા આવશે અહીં? એક પોઈન્ટ ઝીરો વત્તા ઝીરો પોઈન્ટ બે, ને એક પોઈન્ટ શૂન્ય વત્તા ઝીરો પોઈન્ટ છ બરાબર ના બરાબર. એક પોઈન્ટ શૂન્યને આપણે અકાઉન્ટ સાથે ગુણીશું, એક પોઈન્ટ શૂન્ય વત્તા ઝીરો પોઈન્ટ છ વત્તા ઝીરો પોઈન્ટ બેને આપણે આ બીજા અકાઉન્ટ સાથે ગુણીશું, એક પોઈન્ટ શૂન્ય વત્તા ઝીરો પોઈન્ટ છ. હવે બરાબર ના બરાબર
1.0 × 1.0 એટલે 1.0 × 1.0 = 0.6 એટલે 0.6 + 0.2 ને 1.0 × 1.0 0.2 + 0.2 × 0.6 એટલે 0.12 આવશે. બધા જ જે ચારેય સંખ્યા છે એનો સરવાળો કરવાનો છે. તો 1.0 + 1.0.6 + 0.2 + 0.12 તો જવાબ આવશે 1.92. દાખલો નંબર 8 જોઈએ. 2.3 × 2.7 ઉકેલ જોઈએ દાખલાનો. બરાબર પહેલા કૌંસમાં આવશે આના ભાગ પડશે 2.0 + 0.3 2.7 એટલે પહેલા કૌંસમાં 2.0 + 0.7 બરાબર ને બરાબર. હવે 2.0 ને આ કૌંસ સાથે ગુણીશું 2.0 + 0.7 0.3 ને આ કૌંસ સાથે ગુણીશું 2.0 + 0.7 બરાબર ને બરાબર. 2.0 × 2.0 એટલે 4.0 + × એટલે આવશે ને 2.0 × 0.7 એટલે 1.4 આવશે. + × એટલે આવશે ને 0.3 × 0.2 એટલે 0.6 આવશે. + × એટલે આવશે 0.3 × 0.7 એટલે 0.21 આવશે. ચારેનો સરવાળો કરીશું આપણે તો 4.0 + 4.1 + 0.6 + 0.21 તો જવાબ આવશે 6.21. આપણે જોઈએ 9મો દાખલો 1.7 × 2.4 ઉકેલ જોઈએ આ દાખલાનો. બરાબર હવે આના ભાગ પડશે 2.0 - 0.3 આના ભાગ પડશે 2.0 + 0.4 બરાબર ને બરાબર. 2.0 અને 2.0 એનો ગુણાકાર આપણે આ કૌંસ સાથે ગણીશું 2.0 + 0.4 - 0.3 - 0.3 એને આપણે આ કૌંસ સાથે ગુણીશું 2.0 + 0.4 બરાબર ને બરાબર. 2 × 2 એટલે 4.0 આવશે. + × એટલે આવે છે ને 2.0 × 0.4 એટલે 0.8 આવે. + - એટલે કેટલા આવે? ઓછા એટલે ઓછા આવશે. 0.3 × 2.0 એટલે 0.6 આવે. + ઓછા એટલે ઓછા આવે. 0.3 × 0.4 એટલે 0.12 આવે. બરાબર 4.0 + 0.8 4.8 આવે. ઓછાનું ચિહ્ન આવશે ને સરવાળો થશે અહીંયા 0.12 + 0.6 એટલે 0.72 આવે ને ચિહ્ન આવશે અહીં ઓછાનું. હવે 4.8 માંથી 0.72 જાય તો બરાબર જવાબ આવશે 4.08. ફરી મળીશું ધોરણ 8ના ગણિત વિષયના પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાય 9.7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. ગણિતના પ્રેક્ટિસ વર્ગના બધા જ પાઠના વિડીયો વોટ્સઅપમાં પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો.